गंगा ते पार्वती शो मारो संसार शिव संगा ते पार्वती शो मारो संसार मोटी बेन 108 वक्त तमे तो हमने 21 बार करवाने हो कीधु इलाड़ी मारी बहु डाई मेरी से का એમ કીધું કે એક વખત ભગવાન પર પાણી ચડાવવાનું અને 108 વાર મંત્રો બોલવાના એમ કીધું છે એમણે આલે વાત્યુમાં ને વાત્યુમાં ઠંડી થઈ ગઈ જા ફરી ગરમ કરીને લાવ લે મારી પણ હાલ ભવ્યા આપણે તૈયારીઓ કરીએ અબે એ તરાજુ તને શું લાગ્યું અમને આઈડિયા નથી સૂચતા તુલા કરીએ તુલા ત્યારે હોય ત્યારે વચ્ચે ડબ 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 હું ને મમ્મી જ્યારે વાત કરતા હોય ને ત્યારે વચ્ચે નહીં બોલવાનું સમજ્યો યુવરાજ મારો એવો કોઈ ઈરાદો નહોતો એ આ બધું છે ને મમ્મી સામે કરવાનું મારી સામે નહીં એક તો વિચાર્યું કે મમ્મીના પ્રચાર આપણે એમને મદદ કરીએ ત્યાં તો ઉતરો આડો બિલાડાની જેમ યુવરાજ તમને ના ગમ્યું હોય તો આપણે આઈડિયા બદલી નાખીએ ને ના આઈડિયા તો આજ રહેશે પોતે ખાધું હોય ને તો પોતે સાફ કરવાનું અને તે જે કીધું છે જો એ હરકી રીતે ના થયું ને તો તને રાજપરમાં સાડીની દુકાન ખોલીને આપીશ પછી ત્યાં બેઠા બેઠા ફોલ લગાડ્યા કરજે સાડીમાં તમે ટેન્શન ન લો યુવરાજ બિલકુલ ફિકર ન કરો હંધી ગોઠવણ કરી લઈશું અટાણે મારે થોડું કામ છે એટલે હું ત્યાં જઉં છું પછી માધવપુર જઈને હું પોતે સાડીઓનો ઓર્ડર દઈ આપીશ ફિકર ન કરો એ આર્નોલ્ડ આ સાડીનો આઈડિયા કોનો હતો તારો કે પછી તારી બૈરીનો હું જાઉં યુવરાજ જા શ્રી ગણેશાય નમઃ ઓમ નમસ્તે ગણપતે ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસિ ત્વમેવ કેવલમ કર્તાસિ ત્વમેવ કેવલમ ધર્તાસિ त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षात् आत्मासि नित्यम् रूतं वच्मि
નાનકી તારે ભણવા ભણવાનું ન હે આમ તો તને કામ કરવાનું કહીએ ત્યારે ભણવાનું હુજે છે કોલેજ જવાનું હુજે છે હવે ભણવા ભણવાનું ન હે કે બાજુએ મૂકી દીધું કે આની પાછળ ભણવાનું છોડી દેવાનું છે પણ મમ્મી મારે આમની એરે પૂજા કરવી છે અને આ પણ એક પ્રકારનું ભણતર જ છે માસી ધારા ક્યાં છે પ્લીઝ એને બોલાવો અને બહુ અર્જન્ટ કામ છે એ અંદર પૂજા કરી રહી છે આવ અંદર આવ અંદર આવ એટલે હે આ કોઈ મંડળની પૂજા હાલે છે આ અમારા ઘરની પૂજા હાલે છે અને અમારા ઘરમાં બારેનું કોઈ હાલતું ન આય ઉભી રહેજે એ મંત્ર બોલવાનું ચાલુ રાખજે એક વેળા એ માણો ને છેતરી હકાય છે ભગવાન ને નો છેતરી હકાય ભગવાન હંતુ એ જોતો હોય છે મંત્રો ચાલુ જ રાખજે હો નહીતર ભગવાન ના મંત્રો બંધ કરીશ ને તો પાપ લાગશે પાપ તારી જગ્યાએ થી ઊભી ન થતી ત્યાં જ ચોંટી રહેજે ઓમ નમસ્તે ગણપતયે મધુરા આટલી ગભરાયેલી કેમ છે હું થયું પ્લીઝ માસી ધારાને મારી હારે મોકલો ને એકવાર કીધું ને પૂજા કરવા બેઠી છે નહીં નહીં ને નહીં જાવે એ રાજુભાઈ હા મમરા ખાશો ના ભાભી પાંચ મિનિટ પછી મારો ચા નો ટાઈમ થશે રાજુભાઈ હું શું કહું આ મમરા તમે જ્યાંથી લાવ્યા ને ત્યાંથી જ લાવતા જાઓ બહુ હારા છે હો આવ આવ અને તું તને આની પહેલા કીધું તું ને કે અમારે ઘીરે આવવું હોય ને તો ફોન કરીને આવવાનું આમ ધણામ દઈને દાન ધરમ ચાલતું હોય એમ સીધી ઘૂસી જ જાય છે મેં એને ફોન કર્યો તો
પણ ધારા ફોન જ નહોતી ઉપાડતી ને વારે વારે કટ કર્યા કરતી હતી. જો એને ફોન ઉપાડ્યો હોત ને તો મારું અહીંયા આવવાનું જ નહોતું હોત. એ જ્યાં આવી હોત હડિયું કાઢતી. આ તે કટ જ કરે ને, પૂજા કરવા બેઠી છે. અવતમામ અવક્તારમ. મોટી બેન જુઓ ને, છોકરી કેટલી ગભરાયેલી છે. એક વાર સાંભળી તો લઈએ, એ હું કે છે. બોલ મધુરા. અવશ્રોતારમ. માસી. અવદાતારમ. માસી, ધારાના પપ્પાની ધરપકડ થઈ છે. તારા પપ્પાની ધરપકડ થઈ છે ને બિચારા વર્ષામાસી પણ એકલા છે. મહર્ષિએ ઘેરે નત, એનો ફોન પણ નત લાગતો. હાલ તારા, તારા પ્લીઝ હાલ, હું તને લેવા આવી છું. હાલ. એ જેના પર તમે અમારા કરતા વધારે ભરોસો મૂકો છો ને, એ તમારી લાડકી ઓ પૂજા અધૂરી મૂકીને જઈ રહી છે. જા, તારે જવું હોય ને તો હાલતી થા, પણ જો તારા બાપાનું કઈ હારું ખરાબ થયું છે ને તો અમને ન કહેતી. હાલ જા. જોયું રાજુભાઈ, એમનું નામ લઈએ તો કેવી બી ગઈ. દર વખતે એમનું નામ લઈને તો મારી જ બોલતી બંધ કરી દે છે. જોયું કેવી બી ગઈ. ભગવાન ક્રોધિત થશે એ સાંભળીને. ભગવાન થી ન જ બીતી હું. કારણ કે મારો ભગવાન બિલકુલ પણ ગુસ્સા વાળો ન, એ બહુ દયાળુ છે. અને રહી વાત પપ્પાની, તો અટાણે જો એમને ફોન કરીને કહું ને, તે મને એમ જ કહેશે કે જા દીકરી તારા ઘીરે જા. કદાચ ભગવાન પણ નહીં ઈચ્છતો હોય કે અટાણે હું એમના નામ જપું. પણ અટાણે એમને ફોન કરીને અહીંયાની પ્રોબ્લેમ કહીને એમને દુઃખી કરવા ન જ માંગતી. હું અથર્વશેષ પૂરું કરીને જ જઈશ. ભગવાન ક્રોધિત થશે કે પાપ લાગશે એની ફિકર તમે ન કરો. કારણ કે મારી સાથે જે થયું છે એનાથી ગુંડો હવે કઈ નહીં થાય.
મધુરા, તું જાગી રે અને મમ્મીની હારે જ રહેજે, એને શાંત પાડજે અને એને કહેજે કે મને માફ કરે. અટાણે હું એક વહુની ફરજ નિભાવી રહી છું. પપ્પાને જે ચોકીએ લઈ ગયા છે ને, ત્યાં વકીલ કાકા ને લઈને જાજે. આટલું કરીશ ને મારા આટલું. હું અથર્વ શેઠનો પાઠ બતાવીને આવું છું. ગણપતિ બાપા આપણી હારે જ છે, ચિંતા ન કરતી. તું જા, હું આવું છું. ભાભી, હું જાઉં કેમ નેર? નાનકી, તમે કયો હું જાવા મને? એર તું જઈશ ભવ્યા, તું તારી બહુ જ મદદ થઈ કેવા છે. પણ ભવ્યા, મને એક પ્રોમિસ કર, તું તારા ભાઈ કે ના કોઈ પણ માણસ ની મદદ નહીં લે આમાં. અરે પણ તને મારા સમજે ભવ્યા, સારું હું જાઉં છું. એક મિનિટ, હું હમણાં આવી. શાબાશ, તો એ પૂજામાં ભંગ તો પડ્યો જ ને. નમસ્તે ગણપતે. ઓમ નમસ્તે ગણપતે. ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસિ, ત્વમેવ કેવલમ કર્તાસિ, ત્વમેવ કેવલમ ધર્તાસિ, ત્વમેવ કેવલમ હર્તાસિ, ત્વમેવ સર્વમ ખલ્વિદમ બ્રહ્માસિ, ત્વમ સાક્ષાત આત્માસી નિત્યમ,